કચ્છના મંદિરોમાંથી ગરફોડ ચોરી કરતા તસ્કરને પોલીસે ઝડપી લીધો છે. આ સાથે ભુજ શહેરમાં દેરાસરમાંથી થયેલી ચોરી સહિતની અનેક દેવ મંદિરોની ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ અંગે જિલ્લા પોલીસ વડા સૌરભસિંહે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે દાહોદના ભાણપુર ખાતે રહેતો રામસિંહ કાળુભાઈ પરમાર નામના શખ્સની પોલીસે ધરપકડ કરેલ છે. આ શખ્સ મોટાભાગે પગપાળા રખડીને હાથમાં જૂનો થેલો રાખીને ફરતો હતો. થેલામાં પક્કડ, ગણેશિયું, ડિસમિસ અને બેટરી જેવા સાધનો પણ રાખતો હતો. નેત્રમ અને કમાન કંટ્રોલ દ્વારા મહત્વની જગ્યા પર નજર ગોઠવીને તેના સ્કેચના આધારે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેણે વિવિધ મંદિરોની ચોરી કબૂલી છે. આ અંગે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા સૌરભસિંહે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આપ જાણો છો કે ગયા અઠવાડિયામાં ભુજ ખાતે આશાપુરા માતા મંદિરમાં એક ચોરીનો બનાવ બન્યો હતો અને આ ચોરીના બનાવ ડિટેક્ટ કરવા માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના પીઆઈ આરઆઈ સોલંકી અને એમની ડી સ્ટાફની ટીમ જે તે વખતથી જ આપણે એમને આ ચોરીના બનાવ ડિટેક્ટ કરવા માટે મહેનત ચાલુ કરી અને સતત એમાં કન્ટિન્યુઅસલી જે જે પુરાવાઓ એમાં મળ્યા, જે જે સીસીટીવી ફૂટેજીસ મળ્યા એનો અભ્યાસ કરી, ફૂટેજીસ ક્લિયર કરાવી, એના ઉપરથી જે ચહેરાઓ નજર આવ્યા એને પછી ભુજ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી છેવટે સફળતા મેળવી અને એમાં એક આરોપીને ઝડપી પાડ્યો. જે આરોપીનું નામ છે રામસિંહ કાળુભાઈ પરમાર, જે દાહોદ જિલ્લાનો વતની છે. અને એક બીજો આરોપી જે આ ચોરીના ગુનામાં સામેલ છે એના માટે પણ તપાસ કરી, બટ અત્યાર સુધી એને પકડવામાં સફળતા નથી મળી, બટ એના પકડવા માટે પણ પ્રયાસો ચાલુ છે. કચ્છ જિલ્લામાં ધાર્મિક સ્થળોમાં થતી ચોરીઓના બનાવોને ગંભીરતાપૂર્વક લઈ અને એમાં જે પણ મંદિર ચોરીઓના બનાવો આપણે છેલ્લા 2-3 વર્ષમાં બન્યા છે એ તમામ ઉપર અમે સતત વર્કઆઉટ કરી રહ્યા હતા અને વર્ષના સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં અમે પશ્ચિમ કચ્છ પોલીસે એ નક્કી કર્યો હતો કે આપણે જેટલા પણ મંદિર ચોરીના ગુનાઓ અનડિટેક્ટ પડ્યા છે એ તમામને અમે શોધવાના પૂરા પ્રયત્ન કરીને શોધવાના છે એ રીતનું આપણે ટાર્ગેટ લઈને આપણે ચાલ્યા હતા. અને મને ખુશી છે કે એ ડિવિઝનની ટીમે એ મંદિર ચોરીઓના જે અગાઉના બનેલા બનાવો પણ એમાં ડિટેક્ટ કર્યા છે. આ બનાવ સિવાય ટોટલ બીજા 4 બનાવો જે દાખલ થયેલા છે એ ડિટેક્ટ થયા છે, જેમાં 2 એ ડિવિઝનના છે. એમાં એક જૈન દેરાસરની ચોરી અગાઉ થઈ છે એ ડિટેક્ટ થઈ છે. બી ડિવિઝન વિસ્તારની એક જૈન દેરાસરમાંથી દાનપેટી ચોરી થઈ એ પણ ડિટેક્ટ થયું છે. એ ડિવિઝનમાં જ આપણે વિશ્વેશ્વરી કુલદેવી મંદિરમાંથી પણ દાનપેટી ચોરીનું બનાવ ગયા વર્ષમાં એ પણ ડિટેક્ટ થયું છે. અંજાર પોલીસ સ્ટેશનના પણ એક મંદિર ચોરીનો બનાવ ડિટેક્ટ કર્યો છે. એ સિવાય બીજા 4 આવા બનાવો છે જેમાં જે આરોપીઓ તરફથી કોશિશ કરવામાં આવી હતી ચોરી કરવાની, સફળ નથી થયા. આ બનાવો દાખલ નથી થયા, બટ એ પણ એમને કબૂલ્યો છે કે ત્યાં પણ એને પ્રયત્ન કર્યો હતો ચોરી કરવાનો, બટ ત્યાં સફળ નથી થઈ શક્યા આ લોકો. તો આ લોકો જે છેલ્લા ઘણા સમયથી આવા ચોરીઓ કરતા હતા આમાં પશ્ચિમ કચ્છ પોલીસે અને એ ડિવિઝન પોલીસની મહેનતથી એમાં આપણે સફળતા મેળવી છે. આ સિવાય જે અગાઉના બીજા અનડિટેક ગુનાઓ છે એમાં જે લોરિયા મંદિર ચોરી હોય યા પિંગલેશ્વરની મંદિર ચોરી હોય યા લાખાપરની મંદિર ચોરી હોય યા બળદિયામાં મંદિર ચોરી હોય, એ તમામ મંદિર ચોરીઓને ડિટેક્ટ કરવા માટે પણ પશ્ચિમ કચ્છ પોલીસ અને LCBની ટીમ, લોકલ પોલીસ સ્ટેશનની ટીમ સતત પ્રયત્ન કરી જ રહી છે અને અમે અમારી મહેનત જે છે એ રંગ લાવશે. એમાં આપણે બાકી કોઈ ભૂમિકા યા કોઈ શંકાના દાયરામાં જઈને અમે તપાસ કરી રહ્યા છીએ. અમે એને હવે રિમાન્ડની કાર્યવાહી કરીશું. 2 આરોપીઓ જે સીસીટીવીમાં દેખાયા છે અને દરેક જગ્યાએ સીસીટીવીમાં આ લોકો અમે દેખાયા છે, તો બીજા કોઈ બંધારીમાં છે એના માટે અમે તપાસ કરીશું.